નમસ્કાર, આ ગુજરાત દિવસમાં આપનું સ્વાગત છે. પ્રજા એકેડમી દ્વારા સ્કૂલના બાળકોને લઈને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, રઈસ સૈયદ, અમદાવાદ. મારું નામ હિના સંગ્રામ છે. મેં બીએ બીએડ કરેલું છે. દાણી લીમડા પબ્લિક સ્કૂલમાં એઝ અ ટીચર 2-3 વર્ષ મેં જોબ કર્યું છે. મારા હસબન્ડ રઝા આર્ટ એકેડેમી ચલાવે છે, એમની સાથે હું જોઈન્ટ છું. આ એકેડેમી ચલાવવા માટે એમની સાથે છું દરેક કાર્યમાં, એટલે હું એમની જોડે આવીને આ બધું રજીસ્ટ્રેશનનું કામ, મારી આખી ટીમ છે, અમે લોકો આ કામ પાર પાડીએ છીએ. આજે 15 ઓગસ્ટનો પ્રોગ્રામ હતો, એમાં અમે બધી સ્કૂલોમાં મેસેજ પહોંચાડ્યો હતો કે જો જે છોકરાઓને ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ હોય, ધારો કે આપણા માઇન્ડમાં હોય કે આપણને બહુ સરસ ડ્રોઈંગ આવડે છે, પણ એના માટે કોઈ સ્કોપ નથી હોતો. અત્યાર સુધી તમે જોયું હશે કે 15 ઓગસ્ટ માટે બધા સ્કૂલોમાં પ્રોગ્રામ થાય છે, બધા ડાન્સ કરે છે અને એક્ટ કરે છે. એના થ્રુ એ મેસેજ જાય છે કે ભાઈ દેશને આઝાદી અપાઈ છે અને એના જે ફ્રીડમ ફાઇટર્સ છે એના માટે બધા એ વક્તવ્ય ને એ બધું હોય છે. પણ આ અમે એક વિચાર્યું કે રઝા આર્ટ એકેડેમી એક નવો કન્સેપ્ટ લઈને આવી છે કે એમાં પોતાના જે મગજમાં જે વિચારો આવતા હોય છોકરાઓના, એ એક પેપર ઉપર ડિસ્પ્લે થાય અને એ પેપરમાં આપણને બાળકનું માઇન્ડ દેખાય કે આ કેટલું એની અંદર એ છે કે પેપર ઉપર વ્યક્ત કર્યું છે. વિચાર શક્તિ જે છે એ આપણને, તમે આમ મને જુઓ પણ હું એક આર્ટિસ્ટ નથી, પણ આપણને દેખાય નહીં કે આ આર્ટિસ્ટમાં શું છુપાયેલું છે. એટલે દરેક વિદ્યાર્થીએ બહુ સરસ પરફોર્મ કર્યું છે અને આમાં જે સબ્જેક્ટ આપેલા હતા એ સમાજ માટે આપેલા. અમે દરેક સબ્જેક્ટ સોશિયલ માટે જ રાખીએ છીએ, કારણ કે અત્યારે આપણો સમાજ જે છે ને એ બગડી રહ્યો છે સર, તો એના માટે આ એક મેસેજ અમે આપ્યો છે. એમાં અમે સબ્જેક્ટ રાખ્યા હતા અને સબ્જેક્ટમાં આ છોકરાઓએ પોતાનું બહુ સારું પ્રૂફ કર્યું છે કે ડ્રોઈંગ થ્રુ બધાને મેસેજ પહોંચાડ્યું છે. તમે બી જોયું હશે, બધા છોકરાઓએ બહુ સરસ ડ્રોઈંગ કર્યું છે અને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. હા, જો એમાં સાહેબ, અમે લોકો અત્યાર સુધી એવું વિચાર્યું હતું કે કોમ્પિટિશન હેલ્પ કરીએ. બધી સ્કૂલોમાંથી અમે બહુ બધી દાણી લીમડાની, જુવાપુરાની બધી સ્કૂલોના બાળકો અહીંયા આવ્યા છે. હવે આટલા 500થી ઉપર છોકરાઓ થઈ ગયા છે. હવે વન મંથમાં અમે આ જે રિઝલ્ટ છે એ ડિક્લેર કરીશું. એમાં અમે 1-5ને ટ્રોફી અને મેડલ્સ અને બધા જે પાર્ટિસિપેટ છે એ બધાને સર્ટિફિકેટ એનાયત કરીશું. અમે નામ અને પરિચય. મારું નામ રિયાઝ અહેમદ છે અને હું રઝા આર્ટ એકેડમી સ્કૂલમાં ભણતો છું અને સ્કૂલોમાં અને બધી સાંસ્કૃતિક જગ્યાએ હું ડ્રોઈંગ કોમ્પિટિશન કરું છું અવેરનેસ માટે. અવેરનેસ એટલે કે નશા મુક્તિ છે, ડ્યુ એડિક્શન છે, સેવ એન્વાયરમેન્ટ છે, તેના માટે હું કામ કરું છું. આજે કેટલી શાળાઓએ ચિત્ર સપ્તાહમાં ભાગ લીધો? લગભગ 15-20 શાળાઓએ ભાગ લીધો છે અને બહારથી પણ લોકો આવ્યા હતા. ભરૂચથી, વારાણસી, સુરતથી, અન્ય જગ્યાથી સ્ટુડન્ટ આવ્યા હતા અને મેક્સિમમ 15-20 લોકોએ સ્કૂલો ભાગ લીધો હતો. અને આજનું મુહિમ શું હતી ખાસ કરીને? મુહિમ તો મેન તો 15 ઓગસ્ટ આપણે શું કરવું જોઈએ એના માટે વિષય હતો અને બીજો વિષય હતો નશામાંથી આપણે કઈ રીતે મુક્ત થઈ શકીએ, નશા મુક્તિનું ડિએડિક્શન. થર્ડ હતું સેવ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ બચાવ, એટલે કઈ રીતે આપણને પર્યાવરણ બચાવી શકીએ અને કઈ રીતે ઝાડું ગાઈને આપણે ગરમીને દૂર કરી શકીએ. બાળકોએ કેવા કેવા પ્રકારના ચિત્ર દોર્યા હતા? બાળકોએ બહુ સરસ અને મનવાના એવા પેન્ટિંગ કર્યા છે અને બહુ સારા સારા ડ્રોઈંગ કર્યા છે. એમાં મેસેજ પણ જાય છે બધામાં અને બધાએ બહુ સરસ સરસ કામ કર્યું છે. ડ્રોઈંગ બહુ સરસ કર્યું છે. આગળ સમાજને શું સંદેશ આપવા માંગો છો? સમાજને સંદેશ આપવા માટે આ ડ્રોઈંગ હતું કે નશાથી તમે દૂર રહો. ઓકે, તમારે આવનાર પેઢી માટે નશો બહુ ખરાબ છે. અત્યારે જે નશો અને જે આદત બસી રહી છે આપણા સમાજમાં, એને દૂર ભગાવવા માટે, એને નાબૂદ કરવા માટે અમારું મિશન હતું અને આ મિશન છે આગળ પણ આજ કરી શકું. ઓકે.